વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે સીએન માઇનસ માટે કુલ 14 ઇલેક્ટ્રોન. તો સીએન માઇનસની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોનની રચના એન ટુ જેવી જ થાય, બોન્ડ ઓર્ડર 3 થાય, પ્રતિચુંબકીય. નોટ, દ્વિપરમાણીય સ્પીસીસ જેવી કે ઓ ટુ ટુ પ્લસ, સીએન માઇનસ, સીઓ વગેરેમાં કુલ ઇલેક્ટ્રોન 14 સરખા જ હોય, તથા તેના બંધ ક્રમાંક 3 અને ત્રિબંધ હોય, સરખું જ હોય. કુલ ઇલેક્ટ્રોન સરખા, બંધ ક્રમાંક સરખા. જ્યારે આનાથી વિરુદ્ધ, બંધ ક્રમાંક સરખા હોય પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ન પણ હોય, ઉદાહરણ તરીકે એન ટુ પ્લસ અને એન ટુ માઇનસ બંનેના બંધ ક્રમાંક 2.5, પરંતુ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 13 અને 15 છે. અપવાદ, એન ટુ પ્લસ અને સીઓ પ્લસ બંનેમાં 13 ઇલેક્ટ્રોન હોય છે, પરંતુ બંધ ક્રમાંક એન ટુ પ્લસનો 2.5, સીઓ પ્લસનો 3.5. આ ઉપરાંત શોર્ટ ટ્રીક કે શોર્ટ ઇક્વેશન, બોન્ડ ઓર્ડર ગણવા માટે જો 8 થી 14 ઇલેક્ટ્રોન ધરાવતા અણુ કે આયન હોય તો બોન્ડ ઓર્ડર એન માઇનસ 8/2 સૂત્રથી ગણાય. એન બરાબર જે તે અણુ કે આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, એવી જ રીતે જો 15 થી 20 ઇલેક્ટ્રોન ધરાવતો અણુ અથવા આયન હોય તો એના માટે બોન્ડ ઓર્ડર ગણવા માટેનો શોર્ટ ફોર્મ્યુલા 20 - n/2, જે એન બરાબર અણુ અથવા આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઓ ટુ તો 16 ઇલેક્ટ્રોન હોય તો 20 માંથી 16 બાદ કરો ભાગ્યા 2, તો 2 બંધ ક્રમાંક થાય.